वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર ચાલુ પ્રસંગ ગોંડલના રાજા પરમ ભગવદીય દરબાર હઠીસિંહજીને ત્યાં મહારાજ પધાર્યા છે। સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન દ્વારા રાજાને પ્રગટની પહેચાન કરાવી। રાજાના હૃદયમાં અહોભાવ થયો। સમજવાની વાત એને સમજી લીધી। તેજીને ટકોરો એ ન્યાયે એવી વાત એમણે પકડી, પોતાના હૃદયના અહોભાવને એમણે રજૂ કર્યો કે હવે તો કદાચ સ્વર્ગનું સુખ મળે, 14 લોકની સંપત્તિ મળે, છતાં મારું મન આ મૂર્તિ મૂકીને ક્યાંય જનારું નથી। દરબાર હઠીસિંહજીની આવી વાતો સાંભળી મહારાજ ખૂબ રાજી થયા। મહારાજે કહ્યું, દરબાર બસ, દરબાર તમે કલ્યાણનો માર્ગ મેળવી લીધો, અમારી આ મૂર્તિના દર્શન નિત્ય સંભાળજો, અને મુનિવર મુક્તાનંદ સ્વામીએ કરેલી આ વાતો એને તમે રોજ યાદ રાખજો, આટલામાં જ કલ્યાણનું મૂળ છે, બીજી વાતમાં ક્યારેય ભરમાશો નહીં। મહારાજ સરસ ભલામણ કરે છે, જુઓ। હરિજન કે હિત કર નહિત, સંત જન લીને ઓ સંગ, ફેરત હે સતસંગ મહી ચઢાવને કો રંગ। હરિજન કે હિત કર નહિત, સંત જન લીને ઓ સંગ, ફેરત હે સતસંગ મહી ચઢાવને કો રંગ। ભગવાન શ્રીહરિ કહે છે, હે દરબાર, અમે અહીં આવ્યા છીએ, તમારે માટે આવ્યા છીએ, તમને દર્શન આપ્યા, હે ચતુર રાજા, તમારી સાચી સમજણની વાતો અમે સાંભળી, આ સિવાય બીજા કોઈ કામ માટે અમે આવ્યા નથી। એ હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકે ધરી દે, તમારે માટે આવ્યા છીએ, આ મૂર્તિ તમને મળે, તમને ઓળખાય, એટલા માટે આવ્યા છીએ। સત્સંગીઓનું હિત કરવા માટે અમે સહુ સંતોને પણ સાથે લીધા છે, સહુને સત્સંગનો રંગ ચઢાવવા માટે અમે સત્સંગીઓના ગામોમાં ફરીએ છીએ, સંતોના યોગથી સત્સંગ અધિક વધે છે। અધિક અધિક સતસંગ સંત જોગ કર હોત તેહી, અધિક અધિક સતસંગ સંત જોગ કર હોત તેહી, અરે જોગ બિન હોય કુસંગ, હિત અનહિત હરિજન લહત, હિત અનહિત
હરે જન લહત. કેવી નાની વાત છે, અધિક અધિક સતસંગ સંત જોગ કર હોત તેહી. એક સરસ પ્રેઝન્ટેશન દાદા બનાવું છું, ઘણા સમયથી ચાલે છે, લાગે છે કે આ શનિવારે પૂરું થઈ જશે. જો પૂરું થશે તો પ્રેઝન્ટ કરીશું. આ અધિક અધિક સતસંગ આ સમજવામાં બહુ સમય લાગે છે. જુઓ, બે પ્રકારની ભૂખ છે, સાંભળજો, બે પ્રકારની ભૂખ છે. એક ભૂખ કેવી છે, રોટલીની ભૂખ છે. બીજી ભૂખ કેવી છે, પૈસાની ભૂખ છે. પણ આ બંને ભૂખમાં તફાવત છે. તનની ભૂખ એટલે કે રોટલીની ભૂખ એવી છે, એક રોટલી મળે ને એટલે ભૂખ ઓછી થાય કે વધે, બોલો બોલો જલ્દી, ઓછી થાય. બે રોટલી મળે પછી ઓછી થાય કે વધે, ઓછી થાય. તનની ભૂખ રોટલી મળે, ખાવાનું મળે એટલે ઓછી થાય છે. અને મનની ભૂખ કેવી છે, હવે જવાબ આપો તમે, બોલો. પૈસાની ઈચ્છા મનમાં જાગી કે અમેરિકા જવું છે, $1,000 નોબળ 50,000 ઇન્ડિયાના એટલે કેટલા કહેવાય, 25 લાખ આખા પાછા કરીને અહીંયા 1,000ની જોબ મળે રાજી રાજી થઈ જાય. પણ જેવી 1,000ની મળે એટલે તરત, એક મિલે 10-20 કુ ચહીએ, 20 મિલે 7-10 ચહીએ. તનની ભૂખ પ્રાપ્તિ થાય પછી ઓછી થાય છે, અને મનની ભૂખ પ્રાપ્તિ થાય પછી વધે છે. આનું જ નામ આસક્તિ. મનમાં સ્ત્રીનો સંકલ્પ થયો અને એને સ્ત્રી મળી ગઈ, ચાલો, તો શું સ્ત્રીની પ્રાપ્તિ પછી સ્ત્રીની ભૂખ ઓછી થાય છે? ચિત્રકેતુ રાજાને કરોડ પત્ની હતી. મનની કોઈ પણ ભૂખ પ્રાપ્તિ થયા પછી ઓછી નથી થતી. ન જાતુ કામ કામાનામ ઉપભોગે ન સામ્યતિ હવિસા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે ઈચ્છાનો ત્યાગ. સ્વામી પ્રભુપાદજી નો અંગ્રેજી પ્રવચન બહુ સરસ હમણાં સાંભળતો હતો. ગીતાજીનો શ્લોક છે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે. આપણી વૈદિક સંસ્કૃતિ અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચે તફાવત આ જ છે. આ લોકોએ બધું જોવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, હરવાનું બધું ખુલ્લું મૂકી દીધું. આપણી સંસ્કૃતિ એમ કહે છે, તેન ત્યક્તેન ભુંજીથા. આ બધી વસ્તુ આપણા માટે નથી, ભોગ માટે નથી. ભગવાને મૂકેલી માયા છે એને ત્યાગીશું, એમાં અનાસક્ત ભાવે રહીશું તો જ ભગવાન સુધી પહોંચીશું. બાકી આમાં અટવાઈશું, આમાં ભટકીશું તો બસ પરમાત્માના મહાસુખ સુધી નહીં પહોંચીએ. કેવી અદ્ભુત વાત છે ને, તનની ભૂખ પ્રાપ્તિ પછી ઓછી થાય છે. કોઈ પણ ભૂખ, પાણી પીવાની ઈચ્છા હોય, શરબત પીવાની ઈચ્છા હોય, પણ મનની ભૂખ પ્રાપ્તિ થયા પછી વધારે સળગે છે. સળગતા અગ્નિમાં કેરોસીન નાખો, ઘી નાખો, ભડકો થાય. હવિસા કૃષ્ણ વર્તમેવ, મનુ મહારાજ મનુસ્મૃતિમાં લખે છે, સળગતી અગ્નિમાં તમે ઘી નાખો અને અગ્નિ વધારે પ્રદીપ્ત થાય, એવી જ રીતે મનમાં ઈચ્છા થઈ અને તરત જો ભોગવી લીધું તો તમારી ઈચ્છા શાંત નથી થવાની, એ બમણી ઈચ્છા પ્રગટ થવાની છે, ત્રણ ગણી ઈચ્છા પ્રગટ થવાની છે. હું કહેવા એ માંગુ છું, જગતનું રોટેશન આ રીતે ચાલે છે. પૈસામાં વધારે કેમ મળે, ઘરમાં એક નાનું હાઉસ મળે ને એક બેડરૂમનું, 1 BHK રાજી થઈ જાય. પણ 2 વર્ષ પૂરા થાય એટલે પછી જૂનું લાગે, પછી 2 BHK, અને એ પછી જૂનું થઈ જાય, પછી 4 BHK, પોતે જૂનો થઈ જાય ને હાઉસ નવા નવા થતા જાય. સત્સંગમાં આ વસ્તુ નથી સમજાતી. કઈ વસ્તુ? જો આપણને રાજીપો મળ્યો સંતોનો, આપણે સેવા કરી, પણ સેવા કર્યા પછી આપણને એમ ન થાય હવે વધારે સેવા કરવી છે. રાજીપો મળે પછી આપણને એમ ના થાય હવે મારે વધારે રાજીપો લેવો છે.
રાજીપો મળે ત્યારે આપણે ભૂલ એક મોટી કરી નાખીએ. કઈ ભૂલ કરીએ? ઓહો હો, આવા મોટા સંત મારા ઉપર રાજી થઈ ગયા, કામ થઈ ગયું, મારો તો જન્મ સફળ થઈ ગયો, બધાને કેવા લાગીએ, એનું અભિમાન આવી જાય. પરિણામ શું આવ્યું? જે રાજીપાની પોઝિટિવ અસર થવી જોઈએ એ ન થઈ, અને અસર કઈ થઈ? અહંકાર વધ્યો, બીજા સંતો ભક્તોનો દ્રોહ કર્યો. બહુ સરસ આ પ્રેઝન્ટેશન તમને કામ લાગે એવું છે. સત્સંગના કયા કયા ડાયવર્ઝન સમજવા જેવા છે, કેટલી કેટલી જગ્યાએ સત્સંગની એક્ઝિટ આવે છે, જો ધ્યાન ન રાખીએ તો આપણી ગાડી કઈ દિશામાં વધી જશે કે આગળ કઈ દિશામાં નીકળશે ખબર નહીં પડે. એટલે મહારાજ દરબારને કહે છે, આ સાધુઓને સાથે રાખી અમે ગામડાઓમાં ફરીએ છીએ એક જ કામ કરવા માટે, જીવોને સત્સંગનો રંગ ચડાવવા માટે. અધિક અધિક સતસંગ સંત જોગ કરહો તેહિ. અને વાત તો બહુ સાચી છે, સંતોના યોગથી જ સત્સંગ અધિક વધે છે. સંતોના યોગ વિના તો કુસંગ વધે છે. સંતોનો સંગ રહે તો હરિભક્તોનું હિત થાય, અને સંતોનો યોગ ન રહે. જગ કે જો હિત કે વાતન કાન ધરત. હવે મહારાજ મુખ્ય જે વાત કરે છે એ મારે કાલે આપણે ઉતાવળથી વાંચી નહીં, કારણ કે આ મહારાજની બહુ મહત્વની વાત છે. મહારાજ એમ કહે છે, આટલા બધા સાધુઓને સાથે લઈને અમે ફરીએ છીએ કારણ કે આ સંતોના દર્શન કરે, એની વાણી સાંભળે, એનું વર્તન નિહાળે, એના સંગે કરીને, એના પ્રતાપે કરીને જીવને સત્સંગનો રંગ ચડે છે. સેમ્પલ વિના, એક્ઝામ્પલ વિના ક્યારેય પણ આ જીવ ભગવાનના માર્ગે આગળ વધે પોસિબલ નથી. કાલે મેં કહ્યું હતું ને, આ કળિયુગમાં એમાં અમેરિકા જેવા દેશમાં લોકો ધારણાપારણા કરે, ચાંદ્રાણ કરે, આ પોસિબલ ઇમ્પોસિબલ છે. અરે મંદિરોની કથામાં મેં સાંભળ્યું છે, સંતો પ્રવચન કરતા હોય કે ભાઈ આપણે કઈ ચાંદ્રાણ કરવાનું ન હોય, મહારાજે તો દૂધપાક ને માલપુડા જમાડ્યા છે ને ડંકો દિન ધામમાં લીધા છે. કોઈ પણ વાતનો અર્થ અનર્થ કરી શકે, પણ આપણા ત્યાં લોયાધામ પરિવારમાં હરિભક્તોના જીવન, સંતોના જીવન આટલા દિવ્ય, આવા તેજસ્વી, એનું કારણ થયું આપણી પાસે ઉદાહરણ છે. આપણી પાસે એક બહુ મોટું સેમ્પલ છે, અક્ષરધામનું સેમ્પલ છે. કયું? પૂજ્યપાદ ગુરુજી. એમના જીવનમાં ત્યાગ, એમના જીવનમાં તપ, એમના જીવનમાં વૈરાગ્ય, એમના જીવનમાં ભક્તિ, એમના જીવનમાં શ્રદ્ધા, એમના જીવનમાં સેવા. આપણે સાંભળીએ જ છીએ એવું નહીં, આ કથાનું એક્ઝામ્પલ જોઈએ પણ છીએ, અને એના પરિણામે એ સદગુણ આપણામાં વધી રહ્યા છે. પણ જગતના જીવ કેવા છે? મહારાજ દરબારને ચોખવટ કરે છે. તમે ગાડી ચલાવતા હો તો તમારી એકલાની ગાડીનું ધ્યાન રાખવું પડે કે આસપાસનું રાખવું પડે? બોલો બોલો અજયભાઈ, બોલો બોલો. વધારે આજુબાજુ જ રાખવું પડે. તમારી ગાડીમાં બહુ ધ્યાન ન રખાવતું હોય સીધી સીધી અમેરિકામાં નીકળી જાય, પણ પાછળથી કોઈ આવતો હોય, આબાદથી કોઈ આવતો હોય, બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. બાકી એમાં જ એક્સિડન્ટ જાજા થાય છે. રોડ ઉપર ગાડી ચલાવતા ચલાવતા આપણે આસપાસની ગાડી ક્યાંથી કોણ કેમ નીકળે છે બધું જોઈએ છીએ, તો આ સત્સંગની ગાડીમાં આપણે ક્યારેય આપણી આસપાસનું થોડું વાતાવરણ સારું નરસું ક્યારેય જોઈએ છીએ ખરા? એટલે ગુણાત્માનંદ સ્વામી કે ત્રણ પ્રકારના કુસંગ છે, એનાથી બચવું. જગતનો કુસંગ એટલે દારૂ પીનારા, વ્યસની, ફેલફતુરવાળા બધા દુનિયાના માણસો, સ્વામી કે એનાથી બચવું. પણ એના કરતા મોર ડેન્જરસ કયો છે? સત્સંગનો કુસંગ. ચાંદલો કર્યો હોય, ગળામાં કંઠી પહેરી હોય, આપણી બાજુમાં બેઠા હોય, અને એ જ ઘણીવાર એવું એક્સિડન્ટ કરે કે એની ગાડી ઊંધી પડે અને સત્સંગનો કુસંગ બહુ ખતરનાક છે. કયો કુસંગ? વાતનો કરનારો હલકી વાત કરે. મહારાજ વચનામૃતમાં કહે ને, નપુંસક જાણવો, એની વાત સંભળાય તો ઉપવાસ કરવો, આવું કીધું. જોયું આ સત્સંગનો કુસંગ.
એના કરતા 100 times મોર ડેન્જરસ કઈ વસ્તુ છે? અંદરનો કુસંગ, એટલે કે ઇન્દ્રિયોનો કુસંગ, આપણા મનમાં પડેલો કુસંગ, આપણા મનમાં પડેલી લુચ્ચાઈ, આપણા મનમાં પડેલું કપટ, આપણા મનમાં પડેલો દંભ, સૌથી ખતરનાકમાં ખતરનાક કુસંગ આવો છે. દુનિયાના માણસોને ખબર નથી, એટલે દુનિયાના માણસો શું કરે છે, કઈ રીતે ચાલે છે? મહારાજ રાજાને લાલ લાઈટ બતાવે છે. મુક્તાનંદ સ્વામી રાજાને કઈ લાઈટ બતાવી? ગ્રીન સિગ્નલ, કે તમારે હવે આગળ વધવું હોય તો કઈ દિશામાં? આ પ્રગટની પ્રાપ્તિ થઈ દરબાર. આના સિવાય ધુહા ખાંડવામાં હવે કોઈ માલ નથી. પ્રગટ કે ગુણ હમ ગાવે, સ્વામી આ વાત કરી, મહારાજ હવે વાત કરે છે. જગ કે જનહી જોઈ, હિત કી વાતન કાન ધરત, અનહિત રુચત સોઈ, લાભ અલાભ કી ગમનયઃ, લાભ અલાભ કી ગમનયઃ. જે જગતના જીવ છે, હવે આ વાત સાંભળજો, આમાંની ઘણી વાત આપણને મેચ થઈ એવી છે, ઘણી વાત તમને એકલાને નહીં અમને પણ, એટલે આપણે આપણી અંદર પડેલા કુસંગને ઓળખવો જરૂરી છે. જગતના જીવ છે તે તો તેના હિતની વાતને પણ સાંભળતા નથી. બોલો, આજે કોણ હિતની વાત સાંભળે? કરી તો જોજો ક્યારે. તેમને લાભ કે ગેરલાભનું ભાન જ નથી, એટલે તેને અહિત થાય એવી વાતમાં જ રૂચી છે. સુખની વાત બધાને ગમે, પણ હિતની વાત તો કોઈને ગમતી નથી, સાંભળવી જ નથી. એટલા માટે જગતના જીવો ભાંડ ભવાઈની અપાર વાતો કરે છે, તેની ગણતરી કરીએ તોય પાર આવે તેમ નથી. મહારાજના સમયમાં તો ભાંડ ભવાઈની વાત જ થતી, હવે તો ઘરમાં ક્યાં ખિસ્સામાં એ જ છે ને, ખૂણા ખૂણામાં એ જ છે ને. ચોરી, જારી, વ્યભિચાર, દારૂ અને માંસ, આ ચાર તો યમપુરીના દરવાજા છે. જીવ આજ કરે છે ચોરી, કેટલા બધા પ્રકારની. ગુરુજીએ પંચવર્તમાનની કથા કરી છે, સાચો હરિભગત કેવો હોય. આ કથા 5 દિવસની બ્રહ્મસત્રમાં પૂરી થઈ. જિજ્ઞેશ ભગત પૂનાવાળા, ખૂબ સારા એકાંતિક ભગવાનના ભક્ત, ગુરુજીના અતિ કૃપાપાત્ર, સાધુ જેવો જીવ, પણ એમણે એ બ્રહ્મસત્રના અંતિમ પ્રવચનમાં, હરિભક્તોના થોડા પ્રવચનો હોય ને એમનું લીધેલું, ત્યારે એમણે વાત કરી કે આ કથા સાંભળતા પહેલા અમને એમ હતું કે અમે વર્તમાન બહુ સારી રીતે પાળીએ છીએ, આવું હૃદયમાં હતું, પણ આ ગુરુજીની કથા સાંભળીને હવે એમ થઈ ગયું કે ખરેખર બહુ મોટી ગાફલાઈ પડી છે. ગુરુજીને પ્રાર્થના કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ કે અમને બળ આપે, અમે આ ગાફલાઈને ટાળી શકીએ. જોયું, અંતરમાં પડેલો કુસંગ, ચોરી, કામચોરી, ટેક્સ ચોરી, કર ચોરી, બરાબર, કેટલી બધી પ્રકારની ચોરી, વ્યભિચાર, ગમે ત્યાં મન જતું રહે, ગમે તેવા સંકલ્પો થાય, દારૂ, માંસ. દારૂની વાત આવે એટલે આપણા સત્સંગી ભક્તો સાવધાન હોય છે, પણ ગાળ્યા વિનાનું પાણી, ભગવાનને ધર્યાવ્યા વિનાનું પાણી, શાસ્ત્રમાં એ પણ મધ્ય બરાબર લખ્યું. ભગવાનને ધરાવીને જ પાણી પીએ છીએ કે બોટલ તોડીને સીધે સીધું ગટ 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 ગટ? આ મિનરલ પાણી બોટલમાં છે એટલે અમેરિકા વાળાએ સુવિધા એટલી કરી કે આપણે ગાળવાની જરૂર રહેતી નથી. નળનું હોય જૂના સમયમાં તો આપણે ગાળવું પડે, ગરણું મૂકવું પડે, બરાબર. પણ આપણને આશ્ચર્ય થાય આ શાસ્ત્રની બધી વાતો. માંસ, હવે તમે હોટેલમાં ખાવા જાઓ, બહાર ખાવા જાઓ, એ ગમે તેવું અન્ન હોય, સાફ કર્યું ન કર્યું, એ ગંદુ સડતું મેલું ઘેલું અન્ન, અને એમાંથી રસોઈ થઈ હોય, તમે પાછા એમ કે અમે તો બહાર ખાઈએ પણ વેજીટેરિયન હોટલમાં જ ખાવા જઈએ છીએ, પ્યોર વેજીટેરિયન હોય ત્યાં જ જઈએ, બીજે ન જઈએ, એ તમારો વેજ છે કે નોન વેજ છે? હું એટલા માટે કહું છું આ ચાર નરકના દરવાજા છે.
આપણી અંદર પડેલા કુસંગને ઓળખવાનો છે. આજે ઘણી જગ્યાએ સત્સંગમાં ફરીએ છીએ ને, એટલે આ સામાન્ય પ્રશ્નો સંભળાય છે. દરબારને મહારાજ સાવધાન કરે છે, દરબાર જગતમાં તો આવું છે બધું, જેટલા વ્યસન અને ફેલ કહેવાય છે બધા નરકના જ દ્વાર છે. પંડિતો કે પુરાણી તે વ્યસન વગેરેને અમૃત સમાન માને છે, આમાં સાણો કોને સમજવું? જગતના પંડિતો પણ વ્યસનોને શું માને છે? અમૃત સમાન માને છે. જિસને પી નહીં ગાંજે કી કલી ઉસ લડકે સે તો લડકી ભલી. આવી સુક્તિઓ તો આપણા પોથી પંડિતોએ કાઢેલી. ધર્મનું રહસ્ય પાતાળમાં જતું રહ્યું હતું. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, એટલા માટે મહારાજ પ્રગટ થયા. એક એક લાઈન સાંભળવા જેવી છે. એક તો ખોટું કરવું એ એટલું ખોટું નથી, યાદ રાખજો, ખોટું કરવું એ એટલું ખોટું નથી, પણ ખોટું કર્યા પછી એને ખોટું સ્વીકારવું નહીં અને સાચું બીજાને સાબિત કરવું એ બહુ મોટી ભૂલ છે. કહેવાતા દાંભિક માણસોએ આ પાપ બહુ કર્યું છે. પોતે ખોટું કરે અને પાછા પોતાના અસત્યને સત્ય બતાવવા માટે એને એટલું બધું ચગાવે અને સામેવાળો કોઈ સાચો હોય એને દબાવી દેવા માટે એને ખોટો ચિત્રી નાખે. કળિયુગમાં મોટામાં મોટા પાપમાં આ પાપ લખ્યું છે. અસત્ય એ સત્ય બનશે અને સત્ય એ અસત્ય બનશે. મહાભારતના કળિયુગના લક્ષણમાં જ લખ્યું, હંસ ભેગા થશે અને કાગડાની સ્તુતિ કરશે. શું છે અસત્યનું? આનાથી વધારે કાળમું કોઈ બધું સ્વરૂપ નથી. એક પનિહારી સ્ત્રી એક ઘડાથી પાણી કાઢે, માટલામાં ચાર ઘડા નીચે નાના પડ્યા છે, એનાથી પાણી કાઢેલું, ચાર ઘડા ભર્યા, ચારે ચાર ઘડા ભરાઈ ગયા. એ પનિહારીના મનમાં શું થયું? કઈ નહીં, મોટો ઘડો પાછો મૂક્યો, પેલા ચાર માટલાનું પાણી ઘડામાં નાખ્યું, પેલો મોટો ઘડો જરાય ભરાયો નહીં, આખી આખો ખાલી રહ્યો. પેલી સ્ત્રી હેરાન થઈ ગઈ, આ શું થાય છે? ફરી વાર પાણી કાઢે, ત્રીજી વાર પાણી કાઢે, ચોથી વાર પાણી કાઢે, મૂંઝાઈ છે. આમાં કઈ ભૂત પ્રેત છે? ઘડો ભરીને પાણી કાઢું છું, એ જ ઘડાથી આ ચાર માટલા ભરાયા, આખો ઘડો હતો, પાછું એ જ ચાર માટલાનું પાણી આ મોટા ઘડામાં નાખું તો એ તો હાવ ખાલી રહે છે. એવામાં યુધિષ્ઠિર મહારાજ નીકળે. મૂંઝાયેલી પેલી સ્ત્રી રાજવીને પ્રશ્ન પૂછે છે. રાજા યુધિષ્ઠિર આ દ્રશ્ય જોઈને અવાક બની ગયા. બેન, હવે આ પૃથ્વી ઉપર જીવવા જેવો સમય નથી, કેમ? આ કળિયુગનું લક્ષણ છે. આમાં શું કળિયુગ? આ ઘડામાં વળી કળિયુગ? એક બાપ એક માં ચાર દીકરાને પોષી શકશે, મોટા કરી શકશે, પણ ચાર દીકરા ભેગા થઈને એક પિતાને પાળી નહીં શકે. દેખાય છે ને સમય? નથી આવી ગયો સમય? એક ઝૂંપડી જેવા ઘરમાં એક માં પોતાના ખોળામાં ત્રણ ત્રણ દીકરાને ઉછેરી શકશે, પણ ત્રણ દીકરા ભેગા થઈને કૂતરા પાળશે, પણ માતા પિતાને નહીં પાળી શકે. એટલા માટે આ કળિયુગના એક એક લક્ષણો છે. ખોટું કરવું એ ભૂલ છે, પણ એના કરતા મોટી ભૂલ એને સ્વીકારવું નહીં. એના કરતા મોટી ભૂલ ખોટું કર્યા પછી પણ નિર્ભય રહેવું, એને સાચું સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો. જગતના માણસો આવું કરે છે અને આપણે જો કરતા હોય ક્યારેક તો આપણે સમજવાનું છે. ભૂલ તો બધાની ભૂલ જ છે અને આપણે જગતનું બહુ જોવા જશું તો આપણે મરી જશું. આપણે તો આપણી અંદર પડેલા કુસંગને ઓળખવાનો છે, એને કાઢવાનો છે, એમાં જ ભગવાનના ભક્તનું સુખ છે. જેટલા સંપ્રદાય કહેવાય છે તે બધામાં ફેલ ફતુર વિનાના કોઈ નથી. જેવા ગુરુ થયા તેવા જ શિષ્ય થયા. હવે તે બધા સંસાર સાગરને કેમ તરસે? જગતમાં આમ જ છે. જે હરિભક્તો છે તે સિવાયના કોઈ પણ મનુષ્યને સંસાર સાગર તરવાનો વિચાર જ આવતો નથી. જેને દુઃખનો ભય તો લેશ માત્ર પણ હોતો નથી, એવા ગુરુ જ આજ ઉપદેશ કરે છે. જગતના પાખંડી ગુરુઓ પણ એવા છે.
એને આ જ ઉપદેશ આપ્યો છે, લોકોને અસત્યના માર્ગે અવળે માર્ગે ચડાવ્યા છે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કર્યો છે, તેવા ગુરુઓ ઘેર ઘેર ભક્તમાળ ગ્રંથની કથા વાંચતા હોય છે, અત્યંત કાળા પાપરૂપ કામ કરે છે, ભક્તજનોના પરચા ગાઈને ગ્રહસ્થ ભક્તોની આબરૂ બગાડે છે। આ તો આપણે સત્સંગમાં છીએ, લોયાધામ પરિવારમાં છીએ, આ ભગવાન સ્વામિનારાયણનો ઉજળો પંથ જેને કહેવાય એવા દિવ્ય બાગમાં બેઠા છીએ, બાકી જગતની દુર્ગંધ, જગતનો કીચડ જોવા જેવો નથી। તમે જુઓ છો મોટા મોટા ગોડમેન જેલમાં બેઠા છે અત્યારે, 5000 કરોડ પ્રોપર્ટી, 1000 કરોડ પ્રોપર્ટી, અરે કેટલી, હમણાં તો મને આંકડો બોલું તો એક્ઝેક્ટ તમે ડરી જશો, આટલી મોટી પ્રોપર્ટી જમાવીને બેઠા હોય, ધોળા દિવસે ખોટા કામ કરતા હોય, પોતાની જાતને ભગવાન તરીકે પૂજાવતા હોય, અને કેટલા મોટા કરતૂતો એના બહાર આવી રહ્યા છે તમે જુઓ છો। એટલા માટે કહું છું આપણે ભાગ્યશાળી છીએ, એવા સદગુરુ આપણને મળ્યા છે। બસ હવે સદગુરુ કહે એમ આપણે કરીએ, બીજાની વાતમાં ભરમાઈએ નહીં, બીજાની વાતમાં ભૂલા પડીએ નહીં, આટલું જો શીખી લઈએ ને, સુરા ખાચરની જેમ હું ને મારો ઠાકોર, ઠાકોર બી પારણે હું દોરી તાણું, બાકી બધું જગત કાણું। એટલે આપણે કથા મારી ભક્તોને સાવધાન કરીએ છીએ, ઘણીવાર સાવધાન કરીએ છીએ, શું કહીએ છીએ, ભાઈ તમે કોઈક નવી વાત હોય, તમને સમજાતી ન હોય, તમને ખબર ન હોય, તો પછી એવી વાતમાં તમે સંતોને એકવાર પૂછી લો। આપણે લોયાધામમાં અહીંયા સંતો છે, સેવાની વાત હોય, સમાગમની વાત હોય, ઓનલાઈન કથા સાંભળવાની વાત હોય, બોલો અમે વિચરણમાં જઈએ એટલે ઘણા કે અમે પહેલાં ઓનલાઈન પહેલી કથા બહુ સાંભળીએ છીએ, હવે જેના જીવનમાં વર્તન નથી એની તમે કથા વાતો ગમે એટલી સાંભળશો, એ વાતો ઉગશે ખરી, ઉગશે ખરી। જેને આપણે નખથી શિખા સુધી ઓળખીએ છીએ એવા આપણા સંતો હોય, સંપ્રદાયના કોઈ પવિત્ર સંત છે જુદી વાત છે, પણ જાણતા જ નથી, ખાલી આપણે એની વાતો ગમે છે, ના જોક્સ ગમે છે, ના ડાયલોગ ગમે છે, ને મ્યુઝિક ગમે છે, અને એમાં પછી આપણે પડ્યા રહેશું કલાક બે કલાક, તો એનોય ટાઈમ ગયો ને તમારોય ટાઈમ ગયો। જીવનમાં જે પામવાનું છે એ ક્યાંથી મળશે, કહેવાય છે ને સબ્જી મંડીમાં જઈને સોનાની ચેન માગીશું, નહીં મળે, એ તો સોનીને ત્યાંથી જ મળશે। બસ એવી રીતે ભક્તો વર્તન યુક્ત સંત છે એની વાણી જ કોઈક જીવનું કલ્યાણ કરી શકે છે। માટે તમે હરિભક્તો સેવાની બાબતમાં ઘણા બધા ભક્તો છેતરાતા હોય, વિચરણમાં જઈએ ત્યારે વારંવાર એવા દાખલા સાંભળવા મળે, સમાગમની બાબતમાં ઘણા બધા છેતરાતા હોય, બોલો એક હરિભગત તો હમણાં વાત કરતા હતા કે અમારે એક સ્વામીજી આવ્યા હતા, અમને અમારી પાસે મેકડોનાલ્ડ માંથી પીઝા મગાવ્યા, લો મને પૂછતા સ્વામી અપાય, મેં કીધું મારે મને હું એને પૂછવું તું, તારે આપી દીધા ખાઈ ગયા ચેપ્ટર પૂરું, હવે મને પૂછે છે અપાય, જોયું દાદા આવું ચાલે છે, બોલો એટલે કેવું પડે, નકર શું કહીએ, એટલું તો સમજીએ આપણે, મને પૂછો છો તમારા અંતરમાંથી અવાજ ત્યારે નીકળતો હોય તો ભાઈ સેવા કરીએ બીજી કરીએ, પણ મેકડોનાલ્ડના પીઝા સ્વામીને ખવડાવીને સ્વામી જશે ને તમે જશો ઢોલ વગાડતા બે, અરે કેનેડામાં મારે કહેવાય નહીં, આ તો કથામાં વાત આવી એટલે કાળા કામ કરે છે, કહેવાય છે ને કેનેડામાં એક બહુ સારા હરિભક્તના ઘરે અમે ગયા, પછી બે જગ્યાએ પધરામણી ગયા, ગાડીમાં હું ને સુખસ્વામી બંને સંતો હતા, વાત કરી એમણે કે સ્વામી આ ભાઈ છે ને જેને ત્યાં પધરામણી કરી, હા એ ભાઈના ઘરે એક બાપજી આવે છે અને એમના બે દીકરી એ બાપજીની પગ ચંપી કરે, અને એ સ્વામીજી એમ વાતો કરે, આમ તો અમે કોઈ બેનો નજીક આવવા દેતા નથી, પણ આ બે તો મારા દીકરી છે ને અક્ષરધામના મુક્ત, એટલે બેને અમે છૂટ આપી છે, તો સ્વામી એવું હશે ખરું, મેં કીધું ને બે ટાટિયા, આવું ચાલે છે જયભાઈ, બોલો આ બે જ અક્ષરધામની મુક્ત છે, બીજા બધા બીજા એ જ્યાં ઘરમાં જતા આ જ વાત કરતા હશે કે તમારા ઘરની દીકરીઓને જે મેં છૂટ આપી બીજા ક્યાં આપી, શું દંભ ચાલ્યો છે, જોયું ખોટું કરે છે પાછું પોતાના ખોટાને એટલું સરસ મજાનું સોફ્ટ બનાવી દે છે, અને સામેવાળા વ્યક્તિને પણ અસત્ય નહીં સત્ય લાગે, ઓ હો 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 અમારા દીકરીને બાપજીએ કેવી કીધી, અક્ષરધામના મુક્ત કીધા,
બાપજીએ દત્તક લઈ લીધી. હારું હાવ લઈ લેશે, જવા દો, બીજું શું. એટલે કહું છું આ આ શાસ્ત્રની વાત અત્યારે એક એક જગ્યાએ લાગુ પડે છે. બહુ દૂરના દ્રષ્ટાંતો આપતો જ નથી, કારણ કે અમે આ જગતને ઓળખીએ છીએ, એમાં પડ્યા છીએ ને. હા, ધર્મ જેટલી પવિત્ર દુનિયાની કોઈ વસ્તુ નથી, પણ એ સદ્ધર્મ હોય તો, એ સાચો ધર્મ હોય તો, એ દંભી ધર્મ છે, પાખંડી ધર્મ છે, એ પોતાનું પણ કલ્યાણ નહીં કરી શકે, બીજાનું પણ નહીં કરી શકે. એટલે મહારાજ કહે છે, જે ભગવાનના ભક્ત થયા છે તે બધા ધર્મને માર્ગે જ ચાલ્યા છે. તે ભક્તોનું જીવન ધર્મ, વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાનથી ભરપૂર જ રહ્યું છે. ભૂલથી પણ કોઈએ ધર્મનો લોપ કર્યો હોય તો તેના તે ધર્મલોપરૂપ આચરણને ગ્રંથોમાં લખ્યું છે આપણા બહુ સારા એક હરિભક્ત. હમણાં તમને વાત કરું, નામ તમે બધા ઓળખો. એમને એક ભક્તનો ફોન આવ્યો કે મારા ઘરે સભા રાખી, તમે આવજો. ગયા, એક મોટો થાળ હતો. આ જે વાત કરી છે કહું છું, કોઈને લાગુ પડતી હોય માફ કરજો, કથામાં આવી છે વાત. એક મોટો થાળ હતો, થાળમાં બાપજી જેમાં જમતા જાય અને એ જ થાળની પ્રસાદી આપતા જાય. તો પાછા એક હરિભગતે ખોબો ધર્યો, બાપજી થાળની નહીં મોઢાની આપો. પેલા હરિભગતે કીધું, બીજે દિવસે એમનો ફોન આવ્યો, અમે ધડદે ના પાડી દીધી. આને સત્ય કહેવાય, બરાબર ને? ભાઈ તારા ગુરુને તારા ઘરે રાખ, આવો ગુરુ મોઢામાંથી થૂકીન સીધે સીધું. અને ચાલે છે જોરદાર, હા દાદા? આ બધું તો આ તો તમે જુઓ તો કેટલું મોટું ચાલે છે આપણે તો. પણ આ શાસ્ત્રમાં વાત આવે છે એટલે કહું છું, આપણને જો ખબર પડે કે આ શાસ્ત્રમાં નથી વાત, આપણને ખબર પડે, કથા સાંભળીએ છીએ, શ્રીજી મહારાજની રીત પ્રમાણે જોઈએ છીએ કે મહારાજની આ રીતમાં નહોતું, આ શાસ્ત્રમાં નહોતું, આ સંપ્રદાયની રીતમાં નહોતું, તો પછી આપણે એનાથી છેટ્યા રહીએ. આપણે કંઈ એને મારવાની જરૂર નથી, એમાં મહારાજનો રાજીપો નથી. મહારાજ કહે છે ભક્તોની રીત તો આ જ છે. જે જે મોટા પુરુષો થઈ ગયા તે બધાનું સત્ય આચરણ અને ભૂલ બંને ગ્રંથોમાં લખાયો છે. વ્યાસજીના જેવા કોઈ મોટા નથી, તેમનું જીવન આચરણ પણ તેમણે લખ્યું છે. ભવ, બ્રહ્મા, નારદ, પર્વત તથા જેવો પોષણ કરે છે તે ઇન્દ્ર અને ચંદ્ર, ઋષ્યશૃંગ, પરાશર અને શોભરી, એ બધા ઘણા મોટા પુરુષો કહેવાય, તેમના જેવા કોઈ સમર્થ થયા નથી, તો પણ તેમનું આચરણ અને વર્તન ગ્રંથમાં લખાયું છે. જેણે જેવું વર્તન કર્યું તે બધું લખાયું છે. મહારાજ કહેવા માગે છે, આવી બધી વાતો કરીને મોટાને હલકા દેખાડે ને પોતાની જાતને શ્રેષ્ઠ દેખાડે છે. બ્રહ્માએ ભૂલ કરી, શંકર મોહિનીના સ્વરૂપમાં મોહ પામ્યા, નારદજી પણ ભ્રષ્ટ થયા. આવી રીતે વાતો કરે છે. શાસ્ત્રમાં તો બધી વાતો છે, જેવું અનાજ ખાય તેવું પોષણ થાય, અમૃતનો ખોરાક અમર કરે અને ઝેરનો ખોરાક મોત કરે. સત્સંગનો ગુણ અમૃત છે, કુસંગનો ગુણ ઝેર છે. એક એક વાત એવી છે ને, એક એક કલાક લઈને ત્યારે સમજાય. સત્સંગનો ગુણ અમૃત છે, કુસંગનો ગુણ ઝેર છે. સત્સંગ કે ગુણ અમૃત હે, કુસંગ કે ગુણ હે વિષ, સંગત કરના જોઈ કે વિવેક દિયે જગદેશ. સત્સંગ કે ગુણ અમૃત હે, કુસંગ કે ગુણ વિષ, સંગત કરના જોઈ કે વિવેક દિયે જગદેશ. જગતના જીવોની કુસંગની વાત કરી ભગવાન શ્રીહરિ રાજા હઠીસિંહ દરબારને ભલામણ કરે છે. દરબાર, સત્સંગનો ગુણ અમૃત છે, કુસંગનો ગુણ ઝેર છે. અમૃત ખાય તો માણસ અમર બને અને ઝેર ખાય તો માણસ મરી જાય. એમ સત્સંગ કરે તો ધામમાં જાય અને કુસંગ કરે તો નરકમાં જાય. સીધી વાત છે. પરમાત્માએ આપણને વિવેક શક્તિ આપી છે, માટે જોઈ અને વિચારીને જ સંગ કરવો. જેને વિવેક છે તે મનુષ્ય ચતુર કહેવાય છે, જેમાં વિવેક નથી તે મનુષ્ય તો પશુ સમાન છે. તે પોતાના જન્મને નિરર્થક ગુમાવે છે,
ચતુર મનુષ્ય પોતાનું કાર્ય સુધારી લે છે. હે રાજન, તમારા ધન્ય ભાગ્ય છે, તમારું સદભાગ્ય છે કે તમને આવા સંતોનો યોગ થયો છે. પણ જેને આવા સંતોનો યોગ મળતો નથી તે તો અત્યંત અભાગ્યા છે. ચક્રવર્તી રાજ્ય મળવું, ઇન્દ્રપદ મળવું સહેલું છે, પણ આવા સંતોનો યોગ થવો એ દુર્લભમાં પણ અતિશય દુર્લભ છે. આવા સાધુ જાણો છો ને તમે, આપણને મળ્યા છે, જેની વાણી, જેનું વર્તન, જેનું જીવન, જેની એક એક ક્રિયા આપણને ભગવાનથી નજીક કરે. ખાવું પીવું બે સૌ સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયા કુસંગે દેખે સતસંગે થાય. જમવાની ક્રિયા, બેસવાની ક્રિયા, બોલવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, નાહવાની ક્રિયા, ધોવાની ક્રિયા, આ સત્સંગની દરેક ક્રિયા જુદી છે. દરેક ક્રિયા જુદી છે, એમાં દિવ્યતા પણ છે, એમાં ધર્મ ભગવાનની આજ્ઞા પણ છે. સંતની ભક્તની દરેક ક્રિયા જુદી હોય. અત્યારે મધરાત થઈ છે, સહું જઈને હવે સુઈ જાઉં, સવાર થાય ત્યારે અમારે અહીંથી ચાલી નીકળવું છે. આવી રીતે ભગવાન શ્રીહરિએ દરબાર હઠીસીને ભલામણ કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં મુક્તાનંદ સ્વામીનું ભક્તિ સંગીત અને ઉપદેશાત્મક વાર્તા કહી એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. ખૂબ સુંદર આપણે વાતો છેલ્લા 4-5 દિવસથી સાંભળતા હતા. ગોંડલના રાજા ભગવતસિંહજી મહારાજ, હઠીસિંહજી મહારાજ કેવા મુમુક્ષુ જીવ હશે જેણે મહારાજને ઓળખી લીધા. મુક્તાનંદ સ્વામીના વચનનો સાર એણે પકડી લીધો. માટે આપણે પણ કથા સાંભળીએ છીએ, સંતોની વાણી રોજ સાંભળીએ છીએ, એનો સાર પકડીએ, એને સમજીએ, એમાંથી આપણા જીવનમાં અહોભાવ જાગે તો સમજવું આ કથા સાંભળીએ સાર્થક છે. આ કથા સાંભળ્યા પછી આપણો એકાદ સ્વભાવ છૂટે તો સમજવું કથા સાર્થક છે. કથા સાંભળ્યા પછી આપણી એકાદ કુટેવ જાય તો સમજીએ કથા સાર્થક છે. તમે ઘણા બધા ભક્તોએ મંત્ર નિયમ લીધા, કાલે આપણે ટકોર કરી હતી. ઘણા બધા ભક્તોએ આજે 49 જેટલા ભક્તોને એક દિવસમાં ફોર્મ એક સાથે આવી ગયા. પણ હજી આપણે ભક્તો કરવા જેવું જ ભજન છે. કાલે ગુણાત્યાનંદ સ્વામીની વાત સાંભળી હતી, પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે છતાં કલ્યાણ નથી. પણ પ્રગટ ભગવાન કે પ્રગટ સંત એની આજ્ઞાથી એક જ નિયમ પાળે તો પણ કલ્યાણ છે. ગુરુજીની આજ્ઞા છે. પીયુડા મહારાજનો પાટોત્સવ આવી રહ્યો છે, તમે નિયમ લીધા. જેણે નાનું લીધું, મોટું લીધું, બધા ઉપર મહારાજ રાજી થવાના. પણ હજી તમને ભલામણ છે, તમારા સગા સંબંધી જે કોઈ હોય ને બધાને નિયમ આપજો, નાનું મોટું. બસ એ બધા ભક્તોને ભલામણ. અને બીજી વાત, આપણે પીયુડા મહારાજનો પાટોત્સવ આવે છે, સંતો પણ નિયમ કરે છે, ભક્તો પણ નિયમ કરે છે, પણ આપણે સમૂહમાં પણ ભજન કરવું છે. શનિવાર 5 માર્ચ શનિવાર છે અને એ જ દિવસે એકાદશી આવે છે. આપણા માટે બહુ મોટું ભાગ્ય કહેવાય શનિવારના દિવસે એકાદશી આવી અમેરિકામાં. એટલે તે દિવસે આપણા મંદિરમાં આપણે ભક્તિ પર્વ એટલે કે 12 કલાકનો અખંડ ભક્તિ યજ્ઞ રાખ્યો છે. તો બધા ભક્તો શનિવારના દિવસે જરૂરથી ભક્તિ પર્વમાં જોડાજો. એની ડિટેલ આપણે 1-2 દિવસમાં બધા ભક્તોને જણાવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકં